ઇન્ડોનેશિયાના મીડિયા અંતરાના અહેવાલ અનુસાર આ અકસ્માતમાં લગભગ 16 લોકો ઘાયલ થયા છે. આ મામલો 7 મેનો જણાવવામાં આવી રહ્યો છે. અકસ્માત દરમિયાન તેઓ કેટલાય મીટર ઉપરથી લપસીને નીચે આવી રહ્યા હતા, પરંતુ પછી સ્લાઇડ વચ્ચેથી તૂટી ગઈ અને બધા અચાનક નીચે પડવા માંડ્યા. આ તમામની હાલત અત્યંત ગંભીર છે અને આ તમામને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે આમાં લોકો નીચે પડતા જોવા મળે છે. જાણવામાં આવી રહ્યું છે કે અકસ્માતનું કારણ સ્લાઇડની બાજુની તિરાડ છે. ઓવરલોડના કારણે સ્લાઇડ તૂટી ગઈ અને બધા નીચે પડી ગયા હતા. આ સાથે વોટર પાર્કમાં મેન્ટેનન્સનો પ્રશ્ન પણ ઊભો થયો છે. કહેવાય છે કે અહીં 9 મહિના પહેલા મેન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી અહીંની સ્લાઇડ એક વખત પણ રિપેર કરવામાં આવી નથી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ડેપ્યુટી મેયર દ્વારા આ કેસનો વિડીયો વાયરલ થતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે અન્ય વોટર પાર્કમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી કરીને આવી ઘટના ફરીવાર ન બને. આ ઉપરાંત પાર્કના મેનેજમેન્ટને પણ કાળજી લેવા આદેશ આપવામાં આવ્યા હતા, કારણ કે આવી બેદરકારી મુલાકાતીઓના જીવને જોખમમાં મૂકી શકે છે. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.